અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘૂસી આથેડ મહિલાને બાનમાં લઈ સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જો કે લોકોએ તુરંત જ મહિલા ટોળકીને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત મીરાનગર સોસાયટીમાં સવારે 11 વાગ્યાના અરસામાં એક મકાનમાં ભીખ માંગવાના બહાને ભિક્ષુક મહિલાઓની ટોળકી ઘૂસી ગઈ હતી, જે બાદ આ ટોળકીએ આથેડ મહિલાને બાનમાં લઈ તિજોરી ખોલી તેમાંથી સોના ના દાગીના અને રોકડ રૂપિયા 20,000 ની લૂંટ ચલાવી ટોળકી ફરાર થઈ ગઈ હતી. આ લૂંટની ઘટનાને ધ્યાનમાં લઈને આધેડ મહિલાએ બુમરાણ મચાવતા સ્થાનિક લોકોએ ફરાર થઈ રહેલી મહિલાઓની ટોળકીની શોધખોળ આદરી હતી અને 7 મહિલાને ઝડપી પાડી હતી, જે બાદ ટોળકીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને હવાલે કરાઈ હતી. ઝડપાયેલ મહિલા ટોળકીની કડક પૂછપરછ હાથ ધરાઈ હતી, પરંતુ એવું જાણવા મળ્યું કે આ ટોળકીની અન્ય 2 મહિલા સદસ્યો મુદ્દામાં લઈને ફરાર થઈ ગઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ ચોકી આ બાજુ છે, ચાલ. ઓ આંટી, ભોસલી દેવી કેવું? સબ મેં બરસ કર રહી થી રૂમ પર બેઠ કે, તબ તક માંગને વાલી આઈ આ કરકે બોલી, આંટી ખાના દે દો, પાણી દે દો. મેં બોલી, તુમ લોગ જાઓ, કુછ દેના નહીં હૈ મુઝે. સબ ચારો ઓર સે હમકો ઘેર લી, એક અંદર ઢૂંક ગઈ. અંદર ઢૂંક કરકે ઉસકે બાદ મેં અંદર જાતી હું તો મુઝે જાને નહીં દેતી હૈ, ધક્કા દી મેં બહાર ગિર ગઈ. ઉસકે બાદ અંદર ઓ ઝૂંકી હૈ, ઝૂંક કે કપાટ કે ચાભી ખોલ કરકે મેરા પૂરા કપાટ સે ગહના ઓર 20,000 રૂપિયા કેશ वो लेके निकल गई. सात लोग थी. उसके बाद मैं अंदर गई, जब ये लोग भागने लगी तो मैं अंदर गई, कपाट देखती हूँ तो पूरा मेरा कपाट खुला था, कुछ उसमें था नहीं, कुछ भी नहीं था. उसके बाद फिर इन लोग के पीछे मैं दौड़ने लगी, चिल्लाने लगी, सब पब्लिक मिली उसको घेरी, सब सोनम के सामने और भाग गई. एक मीरानगर में पकड़ा गई, एक मीरानगर में पकड़ी गई और 4-5 जो है वो सोनम के सामने आके पकड़ाई गई. उसके बाद पुलिस चौकी में फोन हुआ तो फिर इधर से सर गए लोग.